આ છે સિહોર, અને સિહોર એટલે અદ્ભુત સૌંદર્યનો ખજાનો। જો સિહોરની સુંદરતાની વાત કરવા બેસીએ ને તો શબ્દો ઓછા પડે। અહીં ગણ્યા ગણાય નહીં એટલા જોવાલાયક સ્થળો આવેલા છે। અહીં હિન્દુ ધર્મના મંદિરો છે, મુસ્લિમ ધર્મના 5 પીર અને મસ્જિદો છે, શીખ ધર્મનું ગુરુદ્વારા છે, જૈન ધર્મનું દેરાસર છે, પર્વતો છે, નદી છે, વાવ છે, તળાવ છે, કિલ્લો છે અને કલા અને સ્થાપત્યના સુંદર નમૂના એવા 7 શેરી અને બ્રહ્મકુંડ છે। उत्तर अक्षांश अने 71.53 पूर्व अक्षांश पर आवेलू छे सिहोर गाम। भावनगर थी सिहोर नु अंतर 24 किलोमीटर छे, त्यारे पालीताणा थी सिहोर नु अंतर 32 किलोमीटर छे। गौतमी नदी ना कांठे वसेलू अमारू सिहोर एक ऐतिहासिक नगर छे, जेनु इतिहास ना पाना पर सारस्वतपुर तरीके नु वर्णन छे, जे समयांतरे सिहपुर तरीके ओळखाणु अने हालमां जे सिहोर तरीके सौनु जाणीतुं बन्युं छे। सिहोरनी मुलाकाते अवारनवार प्रवासीओ आवता रहे छे अने सिहोरनी सुंदर यादोने पोतानी साथे लई जता होय छे। सिहोर चौतरफ पर्वतमाळानी वच्चे वसेलुं छे। सिहोरना मनोहर अने मनमोहक दृश्यो उडीने आंखे वळगी आवे छे। अहीनो राजाशाही वखतनो दरवाजो हजी पण अडीखम ऊभो छे अने सिहोरनो दरबारगढ़ सिहोरना भव्य भूतकाळ अने जाजरमान इतिहासनी झांकी करावे छे। गोहिल वंशना विसोजीए ईस्वीसन 1575 में पोतानी राजधानी उमराला थी बदलीने सिहोर में फेरवी हती। त्यारबाद भावसीजी नामना राजाए सिहोरनी राजधानी दरियाकाठे वडवा एटले के हालना भावनगर खाते वसावी हती। सिहोरनी साथे जोड़ायेलो छे नाना साहेब पेशवानो इतिहास। कहेवाय छे के 1857 ना महासंग्राम दरमियान तेओए अहीं आवीने आश्रय लीधो हतो। एमनो खजानो अहींना डुंगरोमां हजू पण छुपायो होवानी मान्यता छे। सिहोरनी मध्यमां आवेलुं छे मां वडलावाळी खोडियारनुं मंदिर, जे सिहोरना मुख्य मार्ग पर आवेलुं होवाथी आखाए सिहोरनुं जाणीतुं बन्युं छे। मां खोडलना तेजस्वी मुखारविंदना दर्शन करीने भक्तो धन्यतानी अनुभूति करे छे। सिहोरना एक ऊंचा पर्वत पर बिराजमान थई मां सिहोरी सिहोरवासीओ पर अविरत कृपा वरसावता रहे छे। मां मंगला भवानी मां सिहोरीए अनेक परचा पूर्या छे। सिहोरी मानो आ पर्वत दूर दूर थी पण आवता जता सौनुं ध्यान पोतानी तरफ आकर्षे छे। ચોમાસામાં आ पर्वत परथी सिहोरना सुंदर दृश्यो जोई शकाय छे। સિહોરમાં આવેલી છે એક સુંદર વાવ, જેનાથી ઘણા સિહોરવાસીઓ પણ અજાણ છે. આ વાવ દાનવીર દાદાની વાવ તરીકે જાણીતી છે. સિહોરના ઐતિહાસિક વારસાનું ખૂબ જ જાણીતું અને પ્રખ્યાત સ્થળ એટલે બ્રાહ્મણોનો જોરો સાત શેરી, જે સિહોરની કલા અને સ્થાપત્યનો બે નમૂનો છે. સાત શેરી કાલની અનેક થપાટો ખાઈને પણ આજે પણ અડીખમ ઊભી છે અને સિહોરના ભવ્ય ભૂતકાળની યાદોને તાજી કરે છે. સિદ્ધરાજ જયસિંહે બંધાવ્યો છે અહીં કલાત્મક એવો બ્રહ્મકુંડ. બ્રહ્મકુંડમાં શિલ્પીએ છીણી અને હથોડી વડે કંડારેલ દેવી દેવતાની અનેક જીવંત પ્રતિકૃતિઓને સ્થાપિત કરવામાં આવી છે, જેમાં ભગવાન શિવ, રાધાકૃષ્ણ, હનુમાનજી, લક્ષ્મીજી, દુર્ગા માતા, નર્તકી આવી અનેક પ્રતિમાઓનો સમાવેશ થાય છે. ભાદરવી અમાસના દિવસે અહીં ભાતીગળ મેળો ભરાય છે અને મેળાની મોજ માણવા સિહોર અને આજુબાજુના ગામોમાંથી હજારોની સંખ્યામાં માનવ મહેરામણ ઉમટી પડે છે. સમગ્ર ભાવનગર જિલ્લાનું સિહોર એકમાત્ર એવું શહેર છે કે જ્યાં નવનાથ લિંગ સ્વરૂપે બિરાજમાન છે. શ્રાવણ માસમાં નવનાથના પાવનકારી દર્શનનો અનેરો મહિમા છે. શ્રાવણ માસ દરમિયાન ભગવાન ભોળાનાથને રીઝવવા ભક્તોનું ઘોડાપૂર ઉમટી પડે છે અને એટલે જ તો સિહોર છોટે કાશી તરીકે પણ જાણીતું છે. પ્રાકૃતિક સૌંદર્યથી ભરપૂર છે મુક્તેશ્વર મહાદેવનું મંદિર. પર્વતોની હારમાળા અને લીલીછમ વનરાઈની વચ્ચે વસેલું છે ગૌતમેશ્વર મહાદેવનું મંદિર. અહીં આવતાની સાથે જ અલૌકિક શાંતિનો અહેસાસ થાય છે. કહેવાય છે કે મહર્ષિ ગૌતમે અહીં તપ કર્યું હતું અને ભગવાન શિવ સ્વયં પ્રગટ થયા હતા. મંદિરની નજીકમાં આવેલું છે સિહોરની જીવાદોરી સમૂહ ગૌતમેશ્વર તળાવ, જે સમગ્ર સિહોરને પીવાનું પાણી પૂરું પાડે છે. ખળખળ વહેતી ગૌતમી નદી અહીંની શોભામાં વધારો કરે છે. સિહોરની મોંઘીબાની જગ્યા સમસ્ત સૌરાષ્ટ્ર ગુજરાતમાં પ્રખ્યાત છે. ઈશ્વરને પોતાના આરાધ્ય માની માનવજાતની સેવાના સંકલ્પ સાથેની આરાધનામાં મગ્ન એવા કોયા ભગતે આ જગ્યાના અસ્તિત્વમાં નવા પ્રાણ પૂર્યા. ટુકડો ત્યાં હરી ઢુકડો આ સૂત્રને જીવન મંત્ર બનાવી કોયા ભગતે સિહોરમાં આધ્યાત્મિકતાનો દીવો પ્રગટાવ્યો હતો. સાથે જ આ જગ્યામાં મોંઘીબાના તપ અને જપે આ સ્થાનને તેજસ્વીતા બક્ષી છે. અહીંનો તરશિંગડા ખોડિયારનો ડુંગર અદ્ભુત જોવાલાયક સ્થળ છે. અહીં સાઈ બાબાનું મંદિર, હનુમાન ધારા, રાધાકૃષ્ણ મંદિર, પ્રગટનાથ મહાદેવ જેવા કેટલાય નાના મોટા મંદિરો આવેલા છે. સિહોર ઘણા બધા વ્યવસાય માટે જાણીતું છે. સિહોર એટલે વાસણોનું પિયર. અહીંના વાસણો માત્ર ભાવનગર જિલ્લામાં જ નહીં પરંતુ આખા ગુજરાતમાં પ્રખ્યાત છે. દીકરીના કરિયાવર માટે ગુજરાતના અનેક જિલ્લાઓ અને ગામડામાંથી લોકો વાસણોની ખરીદી કરવા માટે અહીંયા આવે છે. ઘણા વર્ષોથી અહીંયા વાસણો બનાવવાનો ઉદ્યોગ ધમધમી રહ્યો છે. અહીંના સિહોરી પેંડાની તો વાત જ શું કરવી, જેનું નામ પડતાની સાથે જ મોંમાં પાણી આવી જાય. વાસણોની સાથે સિહોર પેંડા માટે પણ એટલું જ જાણીતું છે. સિહોરના વિકાસમાં ઉદ્યોગોનો સિંહ ફાળો છે. અહીં જીઆઈડીસીમાં રોલિંગ મિલો, તપકીર ઉદ્યોગ, ટૂથપેસ્ટ બનાવવાનો ઉદ્યોગ ખૂબ જ મોટા પાયા પર વિકસ્યો અને ફૂલ્યો ફાલ્યો છે. સિહોરની છેલ્લા વર્ષોમાં કાયા પલટ થઈ ગઈ છે. સિહોર બહુમાળી ઇમારતો અને સગવડોથી સજ્જ બન્યું છે. આ શહેરની રોનકમાં ઉત્તરોત્તર વધારો થતો જાય છે. બેન્કો, ડાક્ટરી સેવાઓ, શૈક્ષણિક સંસ્થાઓ, મોલ વગેરે સેવાઓ મળતી હોવાથી સિહોર આજે મોટું તાલુકા મથક બની ગયું છે. આ શહેર જિલ્લાના અન્ય શહેરો કરતાં અલગ અને વિશિષ્ટ છે. छोटे काशी नी आ पावन भूमि ने मारा कोटि कोटि वंदन छे।